નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલની વિશેષ રજૂઆતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક સમયે આરટીઓ એટલે કે વાહન વ્યવહાર વિભાગની તમામ કામગીરી કાગળ પર થતી હતી, જેના કારણે અરજદારો અને કચેરીના સ્ટાફને ભારે ફળાફળ રહેતી હતી. કાગળો પર થતી કામગીરીના કારણે અરજદારોને કચેરીમાં દિવસો સુધી એક ટેબલથી બીજા ટેબલે ધક્કા ખાવા પડતા હતા, જેનાથી કંટાળેલા અરજદારો એજન્ટો મારફતે આરટીઓની કામગીરી કરાવવા લાગ્યા હતા, જેથી આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા વધવાના કારણે અનેક દૂષણો ઘૂસ્યા હતા. કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા થોડા વર્ષોથી લાયસન્સથી લઈને વાહનોને લગતી તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે. આરટીઓને લગતી કામગીરી ઓનલાઈન કરવાથી તંત્ર અને અરજદારોને ફાયદો થયો છે કે ગેરફાયદો, તે અંગે જોઈએ અમારી આ વિશેષ રજૂઆત. વાહન વ્યવહાર વિભાગ એટલે કે આરટીઓ તંત્રમાં વાહનોના રજીસ્ટ્રેશનથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ આપવા સહિતની વિવિધ કામગીરી કરવામાં આવે છે. આરટીઓ તંત્રમાં દાયકાઓ સુધી મોટાભાગની કામગીરી કાગળો પર જ કરવામાં આવતી હતી, જેના કારણે આરટીઓ કચેરીમાં પણ ઠેર ઠેર ચોપડાઓ અને કાગળોના ઢગલા ખડકાતા જતા હતા. લાયસન્સની કે વાહનોને લગતી કામગીરી માટે આ ચોપડામાં રહેલો ડેટા શોધવો મુશ્કેલ બન્યો હતો, જેને લઈને આરટીઓ કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારોને એક ટેબલ પરથી બીજા ટેબલ પર દિવસો સુધી ધક્કા ખાવા પડતા હતા. આ ધક્કાઓથી કંટાળીને ત્રાસી જતા અરજદારો એજન્ટોનો સહારો લેતા થઈ ગયા હતા, જેથી આરટીઓ તંત્રમાં એજન્ટ પ્રથા ફૂલી ફાલી હતી. એજન્ટ પ્રથાના કારણે આરટીઓ તંત્રમાં અનેક દૂષણો પ્રવેશ્યા હતા અને સરકારના ભ્રષ્ટ તંત્રમાં તેની ગણના થવા લાગી હતી, જેથી આરટીઓ તંત્રની છબી સુધારવા સરકારે પ્રથમ આરટીઓની તમામ કામગીરીનું કોમ્પ્યુટરાઇઝેશન ફરજિયાત બનાવ્યું હતું, જે બાદ લાયસન્સ કઢાવવા આવતા અરજદારોને ટ્રાફિકના નિયમોની જાણકારી મળી રહે તે માટે લર્નિંગ લાયસન્સની ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ ફરજિયાત બનાવી હતી. વાહનોના રજીસ્ટ્રેશન માટેની આરસી બુકની કામગીરી કોમ્પ્યુટરાઇઝ બનાવવામાં આવી છે. થોડા સમય પહેલા આરટીઓ તંત્રની તમામ પ્રકારની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી છે. દેશભરમાં આરટીઓ તંત્રની ઓનલાઈન કામગીરીમાં એકસૂત્રતા આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા parivahan.gov.in નામ પર વેબસાઇટ બનાવવામાં આવી છે, જેમાં દેશભરના તમામ રાજ્યોના કોઈ પણ અરજદારો વાહનો અને ડ્રાઇવિંગ લાયસન્સને લગતી ગમે તે કાર્યવાહી જાતે ઓનલાઈન કરી શકે છે. આરટીઓ તંત્રએ હવે ઈ ચલણના સોફ્ટવેર દ્વારા ટ્રાફિક પોલીસ કે આરટીઓ તંત્ર દ્વારા અપાતા દંડના મેમાઓને પણ ઓનલાઈન વસૂલવાનો પ્રારંભ કર્યો છે. ત્રણ પ્રકારના સર્વર બેઝ કામગીરી થાય છે, સારથી પર, વાહન પર અને ઈ ચલણ. સારથી પર સર્વરની અંદર આપણે લાયસન્સ સંબંધિત તમામે તમામ કામગીરી ઓનલાઈન થાય છે, જેમાં અરજદાર અરજી પણ ઓનલાઈન કરી શકે છે, સાથે સાથે ઓનલાઈન ફી પણ તેઓ પોતાની કક્ષાએથી પોતાના ઘરે બેસીને ભરી શકે છે, જેથી અરજદારને કચેરીમાં આવવાનો સમય બચી જાય છે અને કચેરીની અંદર અરજદારમાં જે સમય બચે છે એનો લાભ કચેરી કક્ષાએ પણ થાય છે. કચેરી કક્ષાએ જે ક્લેરિકલ કક્ષાએ કામગીરી કરવાની થતી હોય એ કામગીરીમાં ઘટાડો થાય છે. આમ ઓનલાઈનના ફાયદા અનેક છે. આ જ રીતે વાહન ફોર સોફ્ટવેરની અંદર વાહનોની નોંધણી સંબંધેની કામગીરી પણ ઓનલાઈન થાય છે, જેમાં નવા વાહનોની નોંધણી ડીલર કક્ષા દ્વારા અરજી થાય છે અને ડીલર કક્ષા દ્વારા આ રજૂ થતા ફોર્મ પણ ફી પેમેન્ટ અને ટેક્સ પેમેન્ટ ઓનલાઈન થાય છે અને આ અરજીઓ ત્યારબાદ કચેરીમાં આવે છે અને કચેરી કક્ષાએ તેઓની નોંધણીની કાર્યવાહી થાય છે. હવે નોંધાઈ ગયેલા વાહનોની અરજી માટે અરજદાર પોતાના ઘરે બેસીને તેઓના માલિકી ફેરફાર, વાહનોની અંદર કોઈ યાંત્રિક ફેરફાર અથવા તેમની આરસી બુક ખોવાઈ ગઈ હોય તો ડુપ્લિકેટ આરસી બુક માટે અથવા તેમના વાહન માલિકોના એડ્રેસ પેપર, આ પ્રકારની વાહન સંબંધિત અન્ય સેવાઓ માટે પણ અરજદાર ઘરે બેસીને ઓનલાઈન અરજી પણ કરી શકે છે અને સાથે સાથે એ વાહન માલિક એનું ફી પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે, જેથી જેમ લાયસન્સમાં વાત થઈ એ મુજબ વાહનમાં પણ અરજદારનો સમય બચે છે અને સાથે સાથે ક્લેરિકલ કક્ષાના કામ પણ કચેરીમાં બચે છે. આમ ઓનલાઈનના ફાયદા વાહન સંબંધિત સોફ્ટવેરના માધ્યમથી પણ થાય છે. અને ત્રીજી જે આપણી સર્વર બેઝ એક્ટિવિટી છે એ ઈ ચલણમાં છે.
ઈ ચલણની અંદર જે પહેલાં કામ એવું હતું કે જે પણ પોલીસ દ્વારા અથવા આરટીઓ દ્વારા મેમાં ઇસ્યુ થયેલા હતા એ મેન્યુઅલી એની પ્રોસેસ થતી, જ્યારે આજના સમયમાં એ તમામે તમામ મેમાઓની પ્રોસેસ ઈ ચલણ સોફ્ટવેરના માધ્યમથી થાય છે, જેની અંદર આ તમામે તમામ મેમાઓ આપણે અપલોડ કરીએ છીએ અને ત્યારબાદ એ મેમાઓને આપણે એ સિસ્ટમમાં પ્રોસેસ કરીને એનો નિકાલ કરીએ છીએ. હવે જ્યારે ભૂતકાળમાં એવું થતું કે કોઈ વાહન માલિકને પોલીસનો મેમો આપેલો હોય અથવા આરટીઓ દ્વારા મેમો આપેલો હોય તો એ વાહન માલિક મેમો ભરવામાં વિલંબ કરતા હતા. હવે વિલંબના કિસ્સાઓમાં થતું એવું કે કોઈકવાર એ મેમો જ્યારે 10 વર્ષ 15 વર્ષ થઈ જતો તો એ મેમાનો રેકોર્ડ ન મળતો મેન્યુઅલ હોવાના કારણે, તો એ વાહન પરત્વેના અન્ય કામગીરી પણ થઈ જતી હતી. એ જગ્યાએ અત્યારે ઈ ચલણ સોફ્ટવેર આવી ગયું છે, જેના કારણે આ મેમા બધા સિસ્ટમમાં અપલોડ હોવાના કારણે જ્યારે પણ આ મેમા સિસ્ટમમાં એ વાહન ઉપર બોલતા હોય ત્યાં સુધી એ વાહન સંબંધી કોઈ પણ પ્રકારની સેવા સિસ્ટમમાંથી જ ન થઈ શકે, જેથી આ મેમો અરજદારને એટલે કે વાહન માલિકને ફરજિયાત ભરવો જ પડે આ મેમાનો દંડ, અને ત્યારબાદ જ એના વાહન સંબંધી સેવાઓનો લાભ એ મેળવી શકે. સરળના આ ફાયદા છે જેથી આપણે સરકારની કામગીરી પણ ખૂબ જ સરળ અને ઝડપી થાય છે અને અરજદાર પણ આની ખૂબ ઝડપી સેવાઓ મેળવી શકે છે. આમ ઓનલાઈન સેવાઓના અરજદારોને પણ ખૂબ લાભ થાય છે અને સાથે સાથે કચેરી કક્ષાએ પણ જે કાર્યભારણ હતું એમાં પણ ઘટાડો થાય છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રીજી નરેન્દ્ર મોદીશ્રીની એક સંકલ્પના ભાગરૂપે, ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પના ભાગરૂપે આરટીઓ ડિપાર્ટમેન્ટમાં અત્યારે સારથી અને વાહન તો આપણે વાત કરીએ તો લાયસન્સ અને વાહનની સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવી રહી ઓનલાઈન થઈ ગઈ છે. ઓનલાઈન કરવા પાછળનો ઉદ્દેશ શું? મુખ્યત્વે ઓનલાઈન પ્રોસેસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અરજદાર એમના જાતે યોગ્ય સમયે પોતાના અનુકૂળતાએ અરજદાર ફોર્મ ભરી શકે છે, એમની ફીસનું પેમેન્ટ પણ કરી શકે છે, જેથી એમને ઓફિસ પર જે પ્રોસેસનો ટાઈમ છે એ બચી શકે છે. અત્યારે કઈ કઈ પ્રકારની કામગીરી ઓનલાઈન થઈ રહી છે? જો વાત કરીએ અત્યારે તો સારથી ફોર્મમાં લાયસન્સની તમામ પ્રકારની પ્રોસેસ અત્યારે ઓનલાઈન એપ્લિકેશન કરીને અરજદાર આવી શકે છે. વાહનમાં અને વાહનમાં વાત કરીએ તો વાહનમાં પણ આપણે વાહનોનું રજિસ્ટ્રેશન, વાહનોનું ટ્રાન્સફર, ટ્રાન્સફર ઓફ ઓનરશીપ, એચપીટર આ પ્રકારના સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થઈ ગયા છે. આની પ્રોસેસ કઈ રીતની? પણ જો વાત કરીએ કે આ એપ્લિકેશન માટેની પ્રોસેસ તો parivahan.gov.in પર વેબસાઇટ પર જઈને આપ વાહન અથવા સારથી પોર્ટલ ઉપરથી, સારથી ફોર નામના પોર્ટલ ઉપરથી આપ લાયસન્સની ટોટલ કાર્યવાહી કરી શકો છો. અને વાત કરીએ વાહનની તો વાહનના પોર્ટલ પરથી વાહનને રિલેટેડ કોઈ પણ પોસ્ટ ટ્રાન્ઝેક્શનની કાર્યવાહી પણ આપણે અરજદાર કરી શકે છે. ઓનલાઈન આવ્યા પછી આપની કામગીરીમાં, આપના કચેરીની કામગીરીમાં કેટલો બેનિફિટ થયો? ઓનલાઈન પ્રોસેસ પછી અરજદાર સીધા જ આરટીઓનો સીધો સંપર્ક કરી શકે છે, તો એનાથી અરજદારને મુખ્યત્વે ફાયદો થયો છે. પહેલી વસ્તુ એ કે ઘરે બેઠા પેમેન્ટ કરી શકે છે, એટલે બીજે ક્યાંય જવાની જરૂર નથી, એટલે એમનો સમય તો ડેફિનેટલી બચે છે. અને બીજી વસ્તુ મેં તમને જે કીધી હતી કે ઘણા વ્યક્તિ એવી ફરિયાદ કરતી હોય છે કે અમારી જોડે જે ફી છે એના કરતાં વધારે નાણાં વસૂલવામાં આવ્યા, બરાબર. તો એવા તત્વોની અમને જરૂરિયાત, આધાર રાખવાની જરૂર રહેતી નથી કે ઘરે બેઠા ઓનલાઈન જે ફી છે એ પોર્ટલ પર બતાવે છે અને ડાયરેક્ટ ઘરેથી ઓનલાઈન પેમેન્ટ કરીને સીધા અહીંયા આરટીઓ ઓફિસના અધિકારીઓનો સંપર્ક કરવાનો હોય છે, જેના કારણે વચ્ચે જે મીડિયેટર હતું કોમ્પ્યુટર સાથે જોડીને ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ટેસ્ટ લેવામાં આવે છે, જેનાથી આ પ્રક્રિયા પણ ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ હોય તેમ ગેરરીતિની સંભાવના ઓછી થઈ ગઈ છે. આમ આરટીઓ તંત્રમાં મોટા ભાગની પ્રક્રિયા ઓનલાઈન અને કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ હોય ત્યારે અરજદારોમાં કામ ધક્કા ખાધા વગર ઝડપી અને ઘર બેઠા થવા લાગ્યા છે, જેથી અરજદારોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. આજરોજ આરટીઓ કચેરી છે, ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે, તેનાથી મારા સમય પણ બચ્યો અને મને ઓનલાઈન રિસીપ્ટ મળી ગઈ કે આટલું પેમેન્ટ થયું છે, અને એટીએમ કાર્ડમાંથી ડાયરેક્ટલી થઈ જાય પૈસા, તેનાથી કેશ કેરી કરવાની પણ જરૂર નથી પડતી અને સાવ કામ એલએમબી લાઇટ મોટર વ્હીકલ માટે લાયસન્સ કરાવવાનું. ઓનલાઈન સારું ડાયરેક્ટલી મતલબ થાય તો પબ્લિકને, મતલબ જે વચેટિયાને પૈસા દેવા પડે તેનો આપવો પડે.
આરટીઓ તંત્રની તમામ કામગીરી ઓનલાઈન અને કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ હોવાથી સર્વર કે નેટના પ્રોબ્લેમના કારણે સમયાંતરે નિયમિત કામગીરી ઠપ થઈ જાય છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સથી લર્નિંગ તથા પાકા લાયસન્સની કામગીરી પણ કોમ્પ્યુટરાઇઝ અને ઓનલાઈન થઈ જવાથી જિલ્લાભરના અરજદારોને જિલ્લા કક્ષાએ આવેલી કચેરી સુધી ટિકિટ ભાડા ખર્ચ કરીને જવું પડે છે. પહેલા આ કામગીરી તાલુકા કક્ષાએ યોજાતા તાલુકા કેમ્પોમાં થતી હતી. ઉપરાંત આરટીઓની તમામ કોમ્પ્યુટરાઇઝ અને ઓનલાઈન કામગીરી થઈ જવાના કારણે હવે ગેરરીતિ આચરનારા તત્વો તેમાં પણ ગેરરીતિ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. ઉપરાંત આપણા દેશના મોટાભાગના લોકોને ઓછું ભણેલા હોય અને કોમ્પ્યુટરનું ટેકનિકલ જ્ઞાન ઓછું ઉધરાવનારા હોય ત્યારે આરટીઓ તંત્રની આ તમામ ઓનલાઈન કામગીરી તેમના માટે મુશ્કેલરૂપ બની છે. આમ આરટીઓ તંત્રની આ તમામ કામગીરી ઓનલાઈન અને કોમ્પ્યુટરાઇઝ થઈ જવાથી અરજદારોને ખાસ વધારે લાભ થઈ શક્યો નથી.